પ્રથમ લોકડાઉનથી કેટલું અલગ હશે બીજું લોકડાઉન? મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ચાલી રહેલા 21 દિવસીય લોકડાઉનની અવધિ વધારવાની જાહેરાત કરી દીધી છે. ભારતમાં લોકડાઉન કો અબ 3 મઈ તક ઓર બઢાના પડેગા. દેશમાં બીજા તબક્કાના લોકડાઉનની જાહેરાત થવાની સાથે જ લોકોના મનમાં પ્રશ્ન થવા લાગ્યા કે લોકડાઉનનો આ બીજો તબક્કો પ્રથમ તબક્કાની સરખામણીએ કેવી રીતે અલગ હશે. બીજા તબક્કાના લોકડાઉનમાં સરકાર અને વહીવટીતંત્ર દ્વારા નિયમો, પગલાં અને પરવાનગીઓમાં એવા તો કયા ફેરફારો કરવામાં આવશે જે આ તબક્કાને પ્રથમ તબક્કા કરતાં અલગ તારવશે? નિષ્ણાંતો અને સામાન્ય માણસોને સરકાર પ્રથમ લોકડાઉનમાં પડેલી મુશ્કેલીઓના નિરાકરણ સાથે બીજા લોકડાઉનનો અમલ શરૂ કરે તેવી આશા છે. આ વિડીયોમાં અમે લોકડાઉનના આ બીજા તબક્કાની આવી જ કેટલીક વિશિષ્ટતાઓ વિશે જણાવીશું. લોકડાઉનનો બીજો તબક્કો પ્રથમ કરતાં કઈ રીતે અલગ હશે તે વિશે વાત કરતા પહેલા આપણે આ બંને લોકડાઉનમાં કઈ કઈ સમાનતા છે તે વિશે જાણીએ. વડાપ્રધાને મંગળવારે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં પણ દેશમાં ખાદ્યાન્ય અને દવાઓનો પૂરતો પુરવઠો હોવાની વાત કરી હતી અને દેશવાસીઓને જીવન જરૂરી વસ્તુઓના પુરવઠા અંગે નિશ્ચિંત રહેવાની અપીલ કરી હતી. તેમજ વડાપ્રધાને લોકડાઉનમાં વધારાની જાહેરાતોની સાથે પરિવહન સેવાઓ પૂર્વવ્રત બનાવવાની કોઈ જાહેરાત નથી કરી. પરંતુ નોંધનીય છે કે રેલવે મંત્રાલય દ્વારા માલગાડીઓને બાદ કરતા તમામ ટ્રેન સેવા પર 3 મે સુધી પ્રતિબંધ લાદી દેવાયો છે. આ સિવાય સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા પણ 3 મે સુધી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાણો મોકૂફ રાખવાની જાહેરાત કરી દેવાઈ છે. આ સિવાય દેશના મોટાભાગના રાજ્યોમાં આંતરિક પરિવહન માટે પણ કોઈ પણ પરિવહન સેવા ચાલુ કરાઈ નથી. માત્ર મહત્વના ક્ષેત્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે જ પરિવહન સેવા ચાલુ રાખવામાં આવી છે. આ તો વાત થઈ પ્રતિબંધોની. હવે વાત કરીએ લોકડાઉનના બીજા તબક્કામાં મળનારી છૂટછાટો વિશે. વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં આગામી સપ્તાહ દરમિયાન લોકડાઉનનું વધુ કડકપણે પાલન કરાશે તેવી જાહેરાત કરી હતી. તેમના સંબોધનમાં આપેલી માહિતી અનુસાર 20 એપ્રિલ સુધી દેશના દરેકે દરેક વિસ્તાર પર બારીક નજર રાખવામાં આવશે. આ દરમિયાન જે વિસ્તારોમાં લોકડાઉનનું પાલન યોગ્ય રીતે કરાશે અને જ્યાં કોરોના વાયરસના નવા મામલા સામે નહીં આવે તે વિસ્તારમાં 20મી તારીખ બાદ લોકડાઉનમાં છૂટછાટ અપાશે. આ છૂટ અમુક શરતોને આધીન હશે. જો છૂટ અપાયેલા વિસ્તારમાં આ શરતોનું પાલન નહીં કરવામાં આવે તો તેવા વિસ્તારોની છૂટ તાત્કાલિક અસરથી નાબૂદ કરી દેવાશે. જો કે કયા વિસ્તારોમાં કયા નિયમો અને પ્રક્રિયાને અનુસર્યા બાદ આ છૂટછાટ આપવામાં આવશે તેની જાહેરાત સરકાર બુધવારના રોજ કરશે. હવે વાત કરીએ લોકડાઉનના બીજા તબક્કામાં ખેડૂતોને મળનારી છૂટછાટો વિશે. નોંધનીય છે કે લોકડાઉનના પ્રથમ તબક્કામાં ખેડૂતોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે પ્રથમ લોકડાઉનની જાહેરાતના અમુક દિવસો બાદ જ કેટલાક રાજ્યોએ ખેતી વિષયક પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને કેટલીક છૂટછાટો આપી હતી. મંગળવારે વડાપ્રધાને કરેલી જાહેરાતમાં ખેડૂતોને રવિ પાકની લણણીને લગતી પ્રક્રિયાઓમાં ચાલુ રાખવાની સલાહ આપી છે. આમ કહી શકાય કે વડાપ્રધાને આડકતરી રીતે લોકડાઉનના બીજા તબક્કા દરમિયાન ખેડૂતોને કેટલીક છૂટછાટો આપવાના સંકેત જરૂર આપ્યા છે. જો કે પ્રથમ લોકડાઉનની સરખામણીએ લોકડાઉનનો બીજો તબક્કો કઈ રીતે અલગ હશે અને આવનારા દિવસોમાં કયા ક્ષેત્રો અને ઉદ્યોગોને રાહત અપાશે તે અંગેની આધિકારિક જાહેરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં કરાય તેવી આશંકા છે. પરંતુ એટલું તો જરૂર છે કે લોકડાઉનના પ્રથમ તબક્કા બાદ આર્થિક તંગીનો ભોગ બનેલા લોકોની વ્યથાના નિરાકરણ માટે સરકાર દ્વારા આગામી દિવસોમાં જરૂરી પગલાં લેવાય એની તાતી જરૂરિયાત છે.